ભુજના વોર્ડ નંબર 2 માં સફાઈ રોડ રસ્તા ગટરના પાણી તેમજ સફાઈનો અભાવ જોવા મળ્યો. આ વોર્ડ કોંગ્રેસી હતા. આ વોર્ડ સાથે ઓરમાય વર્તન કરવામાં આવી રહ્યું છે. તો આ વોર્ડના લોકો વિકાસના કામો ઝંખી રહ્યા છે. ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 સાથે અન્યાય કરવામાં આવી રહ્યું છે. વોર્ડ નંબર 2 ની અંદર સાફ સફાઈ, ગટર પાણી, રોડ રસ્તા તમામની સમસ્યા સતાવી રહી છે. તો આ વોર્ડમાં પણ કોંગ્રેસના ચૂંટાયેલા ઉમેદવારો હોવાના કારણે આ વોર્ડ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. આ વોર્ડમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. રોડ ઉપર ગટરના પાણી વહેતા જોવા મળી રહ્યા છે અને રસ્તાઓમાં ખાડા પણ પડી ગયા છે. પીવાનું પાણી પણ ટાઈમ સાથે આવતું નથી. આ ગંદકીના કારણે આ વિસ્તારની અંદર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સતાવી રહી છે. તો શું આ ભુજ શહેરનો વિકાસ છે? ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભુજવાસી ફક્ત ભાજપના કાઉન્સિલરોના વિસ્તારમાં થાય છે, બાકી કોંગ્રેસના ચૂંટાયેલા વોર્ડમાં અણમાનીતું વર્તન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને 1 અને 2માં બંને વોર્ડને વિકાસથી વંચિત રાખવામાં આવે છે. તો શું આ વોર્ડ ભુજ નગરપાલિકાની અંદર નથી આવતી? શું અહીં પાણી વેરા ટેક્સ લેવામાં નથી આવતા? તો પછી આ વોર્ડને કેમ વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યું છે? આ વોર્ડમાં ક્યારે કોઈ નગરપાલિકા ઉચ્ચ અધિકારીઓ મુલાકાત લેવા નથી આવ્યા? આ વિસ્તારમાં સફાઈ પણ આ કચરાના ઢગલાના કારણે મચ્છરનો ઉપદ્રવ્ય વધી ગયો છે, જેના કારણે બીમારીનો પૂરેપૂરો ભય સતાવી રહ્યો છે. પરંતુ સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી. તેઓને તો ફક્ત એસીવાળા રૂમમાં બેસવાની જ મજા આવે છે. આજ દિવસ સુધી આ વોર્ડની નગરપતિ કે કારોબારી ચેરમેન કોઈ જ અધિકારીઓએ મુલાકાત લીધી નથી. આના ઉપરથી જ દેખાઈ આવે છે કે આ વોર્ડની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. સફાઈઓ કે ગટર લાઈનનો પ્રશ્ન હોય આ બાબતની નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ આજ દિવસ સુધી આ વિસ્તારમાં કોઈ જ કામો કરવામાં નથી આવ્યા. આ વિસ્તારના છેલ્લા 20 વર્ષથી સત્તા પક્ષના હાથમાં છે. તો ગાંધીનગરી 1 અને 2માં આશાપુરા નગરીથી સુરલભીટ રોડ સુધી આવે છે. તો આ વિસ્તારમાં લઘુમતીની કોમ, અન્ય વર્ગની કોમ પણ અહીં રહે છે. તો આ વિસ્તારની અંદર ફક્ત વિકાસની જ વાતો કરવામાં આવે છે, પણ વિકાસ કરવામાં જ નથી આવ્યો. આ બધી વાતો ફક્ત ઓન પેપર ઉપર જ દેખાઈ આવે છે. આ વિસ્તારમાં લાઇટોના પણ ધાંધ્યા છે. એની વાત કરીએ તો પાણીના ટેન્કરના પૈસા ભર્યા પછી માંડ 1 મહિને પાણીનો ટેન્કર આવે, સેનિટેશનમાં ફોન કરીએ તો ફોન ઉપાડવામાં નથી આવતા. આ વિસ્તારને વંચિત રાખવા માટે આ બધું કરાઈ રહ્યું છે. આ વિસ્તારમાં ગરીબ પ્રજા રહેતી હોવાના કારણે આ વિસ્તારમાંથી કોઈ જ બોલવા વાળું નથી. આ વિસ્તારના રહેવાસી હારૂનભાઈ ત્રાયાએ જણાવ્યું હતું કે હું છેલ્લા 30 વર્ષથી અહીંયા રહું છું અને મારા વિસ્તારમાં કામો હું લડાઈ કરીને લઉં છું. પ્રેમથી આ વિસ્તારના કોઈ જ કામો કરવામાં આવ્યા નથી. ત્યારે આ વિસ્તારમાં રહેતી નાની પ્રજાના કામો ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી માંગ ત્યાંના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે. જ્યારે અમારી કચ્છ કમિટીએ મુલાકાત લીધી છે ત્યારે વોર્ડ નંબર 2ની શું અહીંયા પરિસ્થિતિ છે, ત્યારે ખાસ આપણે વિશેષ આપણે જોશું કે અહીંયાના જે મારી પાછળ જે બહેનો ઊભા છે એ બહેનોની શું વ્યાખ્યા છે, શું બહેનોના પ્રશ્નો છે, ને જે નગરપાલિકાએ જે વાયદા કર્યા હતા એ વાયદા કેટલા પૂર્ણ થયા છે એ બાબતે આજે અમારી કચ્છ કમિટીએ જે પબ્લિકના જે મંતવ્ય લેશે જો મારા સાથે તો વાત કરવામાં આવે તો બેન, જે આટલા નગરપાલિકા જે દ્વારા જે પણ કામગીરી કરવામાં આવી છે અથવા તો જે નગરપાલિકા જે વાયદા કરે છે, તમને લાગે છે કે વોર્ડ નંબરમાં જે પણ સફાઈ અભિયાન નામે સફાઈના નામે જે ઝુંબેશ ઉપાડવામાં આવી છે પૂર્ણ થઈ છે? પેલું તો આપણું નામ ને ફરી ગાંધીનગરમાં બોલે છે નથી સફાઈ કરવા આવ્યા. અહીંયા પાણી ખાડો ખાડી પાણી સાજો ભરાયું છે, કોઈ વ્યવસ્થા જ નથી સમૂરી. તો બેન, જે નગરપાલિકા દ્વારા જે પણ વાયદા કરવામાં આવ્યા હતા, વાયદા અને વચનો જે કરવામાં આવ્યા છે, તમને લાગે છે કે આ આ વિસ્તારમાં વોર્ડ નંબર 2માં ક્યાંય વાયદા નહીં? ના રે, ના, કાંઈ નથી કરતા. કચરો અહીં પડ્યો છે, અહીંયા પાણી ગટરના પાણી જ વાવે છે, અહીંયા ખાડો છે, પાણીમાં બધા નીકળીને 5 ચાતુતરા ભરાવી નાખે છે. તો બેન, હવે જે લોકો આજે આજે મારા ભેગા અમારી કચકીની ટીમે ભેગા જે તમે મુલાકાત લીધી છે ત્યારે શું તમારી વ્યાખ્યા છે, ને તમને અટાને અચાને બીમારી જે ચાલી રહી છે? બીમારી તો ચાલે છે, ચિકનગુનિયા તો બહુ છે, બચાવડે બાધો હાલતા નથી, પાગ પાગ દુખે છે. જ્યારે આપણા સાથે જે આપણા સાથે જે આપણા બેનું જોડાઈ ગયા છે, બેનું પણ એવું કહે છે કે અહીંયા ચિકનગુનિયાના કેસો બારે આવ્યા છે ત્યારે બેનુની પણ વ્યાખ્યા છે, એ સાથે બીજા પણ આપણા સાથે નાગરિક જોડાઈ ગયા છે, બીજા પણ આપણા સાથે નાગરિક જોઈ, હા, ને આપણા સાથે એક બેન પણ જોડાઈ ગયા છે. બેન, પેલું તો આપણું નામ ને શું આપણું પરિચય? સકીનાબાઈ મામે. તો બેન, અટાણે જે નગરપાલિકા દ્વારા જે વાયદા અને વચનો દેવામાં આવ્યા છે, વોર્ડ નંબર 2માં ક્યાંય સફાઈ થઈ રહી છે? નથી થતી સફાઈ. કેટલો કચરો પડ્યો છે તમે જુઓ તો તમને ખબર પડે છે કચરો કેટલો પડ્યો છે અહીંયા કને.
એક તો ગટર ના પાણી નીકળે છે, એમાંથી બીમારી થાય છે, બચ્ચા બાર ને ક્યાં નીકળવાની તકલીફ છે, નથી કઈ સફાઈ થતી. તો પછી હવે કેવું તો કે ને, કેવું કેવું હોય તો કહેવા જવું હોય ને, કોઈ કરતા હોય કામ તો કહેવા જવું હોય ને, કે ને કહીએ. હવે બીમારી થાય કે ન થાય, નગરપાલિકા દ્વારા જે વચનો ને જે વાયદા દેવામાં આવ્યા છે ત્યારે વોર્ડ નંબર 2 માં શા માટે સફાઈ નથી કરવામાં આવતી? આવે એને ખબર છે, આમાંથી નથી કરતા સફાઈ. આવે અમને શું ખબર, અમે તો ગરીબ વસ્તી છીએ, અહીંયા રહીએ છીએ, અમને શું ખબર કે કયા માટે નથી કરતા સફાઈ. આવે અમે તો કહીએ પણ ના માને તો હવે અમે કે ને કહીએ સફાઈ કરવા. આનામ એવું છે કે વોર્ડ નંબર 2 માં જે નાના વર્ગના જે લોકો રહેતા હોય છે ઉમા સફાઈ નથી કરતા, જે એ લોકોના પોતાના વોટિંગ હોય છે. હા, અહીંયા થાય છે ને સફાઈ, અહીંયા તો થાય છે ને સફાઈ. અમારી અહીંયા તમે જોઈ લો, તમે તમારી આંખોથી જોઈ લો ક્યાં સફાઈ છે ક્યાં. હવે એક બાઈ આવે છે તે બહાર કાઢીને ત્યાં તે ઢગલા વારીને હાલી જાય છે, અમારા ઝાંપામાં તે ઢગલા વારીને હાલી જાય છે. તો હવે શું કરીએ, હવે કોઈ ઉપાડવાળો જ નથી, હવે એકલી છે ક્યાં ઉપાડી બિચારી, બહાર કાઢીને હાલી જાય છે બસ. જ્યારે અહીંયા લોકોના આપણે મંતવ્ય જાણ્યા છે, જે લોકોની જે વ્યાખ્યા છે એ પણ જાણવામાં આવી છે, ત્યારે બહેનોનું એટલું કહેવાનું છે કે અહીંયા જે નગરપાલિકા ખાલી વાયદા અને વચનો દેવામાં આવી રહ્યા છે, જ્યારે આ નાનો વિસ્તાર છે, અહીંયા જે નાના લોકો રહેતા હોય છે, જ્યારે પોતાના જે વિસ્તારોની મુલાકાત લઈએ છે ત્યારે તો કોઈનો પણ રાજકારણનો ફોન આવતો હોય તો એ ટુ ટાઈમ સફાઈ થઈ જતી હોય છે. આપણા સાથે અરુણભાઈ ત્રાયા પણ જોડાઈ ગયા છે. અરુણભાઈ, જે આ વિસ્તારની જે કૃત્યું જે કર્યું છે, ને આટલા સમય બાદ જે આટલી બધી કૃત્યું કર્યું છે, અને તમે જ્યારે તમે અહીંયા વોર્ડના જે તે સમયે તમે ચૂંટાઈ ગયા હતા તે ત્યારે ક્યાં ક્યાં કામો થયા છે, ને હમણાંની હાલમાં જે કૃત્યું કર્યું છે એ શું છે, ને જે નગરપાલિકામાં જે આટલા બધા રજૂઆતો કરી છતાંય કોઈ આ વોર્ડ નંબર 2 કોઈ ગણવામાં નથી આવતું, અથવા તો જે નગરપાલિકા દ્વારા કે આ વોર્ડ નંબર 2 છે એ નગરપાલિકામાં નથી આવતો કે શું છે, તમે એ બાબતે આપ જણાવો. આ વિસ્તાર છેલ્લા 20 વર્ષથી 25 વર્ષથી સત્તા પક્ષના હાથમાં છે. અમે વિરોધ પક્ષમાં જ્યારે માજી નગરસેવક હતા ત્યારે કહેવાનું છું, અરુણભાઈ ત્રાયા, વસ્તુ આ વિસ્તારને, આ ગાંધીનગરી વિસ્તાર રેલવે પાટાથી આ બાજુ લાઇટ હોય, સફાઈ હોય, ગટરનું પાણી હોય કે અનેક ચીજો જે નગરપાલિકાના અંદરમાં આવે છે તે એનો અમે આજની સુધી લેખિતમાં મોકલાયો છે. ત્યારે અત્યારે સત્તા પક્ષનો એક કાઉન્સિલર છે જે આ વિસ્તારનું ગાંધીનગરી 1 અને 2 આશાપુરા નગરીથી કરીને ગાંધીનગરી સુરલભટ રોડ સુધી આવે છે આ વોર્ડ નંબર 2, ત્યારે એમાં લગભગ લઘુમતીની કોમ, પછાત વર્ગની કોમ, અનેક દલિત ભાઈઓ આ વિસ્તારમાં રહે છે. ત્યારે આ સત્તા પક્ષ જ્યારે જ્યારે કોને કન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે ખાલી વાતું સાંભળવા માટે ઓન પેપરમાંથી જોવાવાળો, કાંઈ વિસ્તારમાં સફાઈ કામ નથી થતું. બીજી વસ્તુ, લાઇટ બ્રાન્ચમાં એને બિલ પાસ કરાવવો હોય, ટેન્કરના અમુક પૈસા ભરીએ તો ટેન્કર આવે મહિનો દિવસ રહીને, જ્યારે પૈસા ભરો લેવાનો અધિકાર શું, તો કોન્ટ્રાક્ટ આપવાનો જે કચરો સેનિટાઇઝેશન આપે છે એ બિલ એ લોકોના મળતિયાઓને કારોબારી ઠેરાવમાં બિલ આપી દેતા હોય અને ક્યાં પણ જોવામાં ન આવતું હોય. જ્યારે સેનિટેશનના અધિકારીને ફોન કરી છીએ તો ફોન ઉપડતા નથી, કારણ કે આ વિસ્તારને વંચિત રાખવા માટે, કારણ કે ગરીબ વસ્તી જે કોઈ બોલવાવાળો છે નહીં. હું અત્યારે આમ નાગરિક તરીકે બોલું છું, મારો વિસ્તાર છે, મારા વિસ્તારમાં આજે 30 વર્ષ 40 વર્ષથી જ્યાં રહું છું, આજની સુધી જે જે મારો વિસ્તારનો કામગીરી ખપે છે તે હું લડાઈ કરીને લઉં છું, મને કોઈ પ્રેમ ભાવનાથી આપતા નથી. આ જાડી ચમડીવાળા ક્યારે કાનો માથે પોતાર લઈ અને બેઠા હોય છે, ત્યારે અત્યારે ભાજપની 1 સીટ સત્તામાં છે આ વોર્ડ નંબર 2માં, કોંગ્રેસની 3 સીટો છે. ખરેખર ધન્યવાદ છે કે ખરેખર જોવા માટે અત્યારે વિસ્તાર માટે જાગૃત રહેવું પડે, કારણ કે આ વિસ્તાર છે 200 રૂપિયા કમાવવાવાળા છે, એના ઘરે ટાંકી નથી પાણીની, પાણી જ 4th દિવસ આવે છે. ત્યારે અત્યારે નગરપાલિકાનું જે વહીવટ શાસન છે ચાલે છે સત્તા પક્ષને, અને આપણે મીડિયા મારફતથી કહીએ છીએ
કે મહેરબાની કરી ને અમારે આ વિસ્તારને ધ્યાન આપો, કંટ્રાટી માથે થોડીક નજર રાખો, કારણ કે હવે એ લોકો જાણી ચૂક્યા છે કે અમને કોઈ અધિકારી કહેતા નથી, તો પછી આ વિસ્તારને કામ કરીને કરવું શું? ઝાડી એટલી વધી ગઈ છે કે એની સીમા નથી. નગરપાલિકાને ખરેખર આમાં ધ્યાન દેવું પડે. તમારા વીડિયામાં આપતી અને પ્રમુખ સાહેબને પૂછજો કે કેટલા વખત ફોન થયો છે, એ અમારી રજૂઆત. કારણ કે કર્મચારી છે, એક રોજગાર છે, પોતાનું પેટ માટે નોકરી કરતું હોય અને જે કર્મચારીને કાચા હોય કે પાકા હોય, ખરેખર રીતે જે આપણું ગંદકી સાફ કરતા હોય, કચરો સાફ કરતા હોય, ખરેખર અમારા ઇસ્લામ તરીકામાં એ છે કે એનો પસીનો ન સૂકે એનાથી પહેલાં પૈસો દેવો પડે. તો સત્તા પક્ષને અમે એટલું કહીએ છીએ કે મુબારક તમારી સરકારને, કમસે કમ ગરીબ માણસોનો પગાર તો ચોખ્તી કરી રહ્યો, તે વિસ્તાર સ્વચ્છ રહે અને ભારતને એવી રહે. આ વસ્તુ જ્યારે ટુરિસ્ટ અત્યારે ઠંડીની સિઝનમાં આવતા હોય તો આ વિસ્તારમાંથી, ભુજ શહેરમાંથી શું લઈને જાય એ તમે મીડિયાવાળા જાણી શકો છો. રોડો ઉપર ઢગલા પડ્યા છે, વિસ્તારના અંદર ઢગલા પડ્યા છે. તો અમારી તો સમજી લ્યો કે આ વિસ્તારની વોર્ડ નંબર 2ની કેવી તારીફ થતી હોય એ નગરપતિને ખબર હોય. સાહેબ, સ્વસ્થ ભારત સ્વસ્થ અભિયાનના નામે જે ઝુંબેશ ઉપર ભાજપનો એક મોનોપોલી રહી રહી છે ને, આ આ મોજો જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે વાયદાઈ કરે સ્વસ્થ ભારત સ્વસ્થ અભિયાન, એના નામથી જેને વોટિંગ ને બધું આપતા હોય છે, તો તમને લાગે છે વોર્ડ નંબર 2માં ક્યાંય વિકાસની કાંઈ દ્રષ્ટિ એવું કાંઈ જોવા મળ્યું? વિકાસ, વિકાસની વાત આવે તમને હાસી આવી જાય, કારણ કે વિકાસ, વિકાસ એક વસ્તુ છે જે પીએમ સાહેબે જે કીધો કે વિકાસ બસ સૌનો સાથ અમારો વિસ્તાર અમારો સાથ. આ વિસ્તારમાં તમને લાગે છે, ઘણા મારા મિત્રો વીડિયાવાળા આવ્યા છે અને ગયા છે દરેક જગ્યામાંથી. એક બાફુલકા બાચ્ચા જે સ્કૂલ માટે જતા હોય, આજે રોડ મને 15 વર્ષ ત્યાં સીસી રોડનો એક લખ્યો છે, એમાં હું નગરસેવક હતો ત્યારે લખ્યો છે. આપણે ગરીબી આબાદ મસ્જિદ પાસે એક પુલિયો બનાવ્યો છે, એ ગાંઠિયા મારફત પડ્યો છે. આજની સુધી એ સીસી રોડ નથી બન્યો, કારણ કે અમારાથી ભેદભાવના રાખેલો છે. ભેદભાવના રાખી કરી ને આજે 4-5-6 વર્ષ થયા, આ ટપાવી 2020માં 21મી સદીમાં આ લોકો અત્યારે ચૂંટણા દે, અત્યારે પણ એ પોઝિશન છે ને અમે હતા ત્યારે એ પોઝિશન હતી. અને શું નામ આપણે અમિયાશંકર ગોર ત્યારે એ જ હતો. આજથી સુધી આ વિસ્તારને વંચિત રાખવામાં આવે છે, તે માટે મહેરબાની કરી ને આ વિસ્તારને જુઓ, કારણ કે નબળા વર્ગ છે, 200 કમાવાવાળા છે. આ લોકોને નગરપાલિકામાં આવવા માટે રિક્ષા ભાડું 50 રૂપિયા નથી. હવે આ વસ્તુ જે છે પૈસાની આવક, તો અત્યારે 20-25 વર્ષ ત્યાં તો ભાજપની સરકાર જ છે. જે નગરપાલિકામાં ખાડા પડ્યા હોય તો એ પીઠ જોવે પોતાની, કારણ કે એમાં અમારી સત્તા કોંગ્રેસની નહોતી એ વસ્તુ. કારણ કે એ લોકો છે ક્યાં ક્યાં ખાડા પડે છે તમે જાણો છો, આને દોરાવો નહીં. દોરાવીએ તો એ લોકોને એમ લાગશે કે અમારા ઉકેડા ખોલે છે, એના કરતાં અમે અમારું ઘર જાળીને બેઠા છીએ, અમારી પ્રજા માટે બોલીએ છીએ, એ સત્ય હકીકત છે. જ્યારે એ વાત કરી તો જે અરુણભાઈએ પણ એક સારી એક વાત કરી છે કે જ્યારે આ વોર્ડ નંબર 2માં ઘણા બધા પ્રશ્નો સામે આવ્યા છે, ઘણા બધા વિવાદો પણ સામે આવ્યા છે કે જ્યારે એ લોકોના વોટિંગ હોય છે, જે વિસ્તારની વાત કરવામાં આવે તો એ વિસ્તાર જે ભાજપનો વિસ્તાર હોય છે અહીંયા સફાઈ થતી હોય છે. વોર્ડ નંબર 2માં આ નાના એરિયા વિસ્તાર છે એટલે અહીંયા કોઈ સફાઈ કરવામાં નથી આવતી એવું અહીંયા સૂત્રધાર માહિતી મળી રહી છે. કચ્છ કે ટીવી ન્યૂઝ ભુજ.